दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको रेड बटन में सब्सक्राइब करके लिख रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा उसको भी क्लिक कर लेते हैं कि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास, आशाएं हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार, आशाएं तूफानों को चीर के, मंजिलों को छीन ले, नमस्कार विद्यार्थियों, आजनो आपणो चौथो लेक्चर आ चेप्टरनो। आजे आपणे त्रीजो प्रकार लेवानो हतो, क्लोरोफाइसी लीधुं, पछी लीधुं थियोफाइसी, आजे लेवानुं छे आपणे रोडोफाइसी। तो रोडोफाइसी ना सभ्य सामान्य रीते लील मा एना कलर ने आधार ने नाम आपवामां आव्या, लाल के राती लील। लाल के राती लील तरीके ने ओळखवामां आवे। कारण तेमना देहमां लाल रंजक द्रव्य आवेलू होय छे। लाल कलर नु रंजक द्रव्य कोणे मां आवेलू छे एटला माटे एने राती लील तरीके ओळखवामां आवे के लाल लील तरीके ओळखવામાં આવે છે। હવે આવું થવાનું કારણ તો કે માં રંજક દ્રવ્ય કોણ છે, રંજક દ્રવ્ય આર ફાઇકો ઇરિથિન, રંજક દ્રવ્ય તરીકે આર ફાઇકો ઇરિથિન। આનું પ્રભુત્વ વધુ હોય, બીજા રંજક દ્રવ્ય કોણ તો હોય જ, પણ આનું પ્રભુત્વ વધુ હોવાને કારણે તે આપણને લાલ કે રાતા કલરની દેખાય છે। મોટા ભાગે રાતી લીલ દરિયાઈ છે, એટલે કે ખારા પાણીની છે, મોટા ભાગે રાતી લીલ દરિયાઈ છે, એટલે કે તે ખારા પાણીની લીલ છે।
દરિયે એટલે ખારું પાણી થયું ને, મોટા ભાગે ખારા પાણીમાં થાય, પણ બધી જ ખારા પાણીમાં એટલે રોડોફાયસીમાં આવતી બધી જ ખારા પાણીમાં જ થાય એવું જરૂરી નથી. એમાંની ઘણી બધી હુફાળા ખારા પાણીમાં પણ વધુ જોવા મળે છે, જે હુફાળા એટલે ગરમ પાણીનું ટેમ્પરેચર વધુ હોય. હુફાળા ખારા પાણીમાં જોવા મળે છે. આમાં બધાના મુદ્દા આડાઅવળા ન થઈ જાય એ ખાસ તમારે જોવાનું છે. આ બધી લીલજ છે, ક્લોરોફાયસી એક સમુદાય છે લીલનો, રોડોફાયસી, ફિયોફાયસી. લીલના સમુદાયમાં લીલજ આવે તો લીલના અમુક ગુણધર્મો તો હરખા જ હોય, એટલે એ તમારે ખાસ એ અલગ કરવા પડે, નકર તમે કરી દો બધું ભેગું. આગળ વધે હું બને એટલું અહીંયા વર્ગીકરણ કરી જ આવું છું, અલગ પાડે જ આવું છું, પણ તમારે યાદ રાખવું પડે. આ બધા મુદ્દા એવા હોય બાયોલોજીના, આ ચેપ્ટર આખા એવા છે કે જ્યારે તમે વાંચો ને ત્યારે તમને એમ લાગે કે આમાં કઈ એવું બધું કઈ છે નહીં, અઘરું અઘરું નથી, પણ અત્યંત હેલું છે ને એ યાદ રાખવું અઘરું પડે, જો આપણે એના ફંડા હરખા હિંજા ન હોય તો. એટલે ક્યારે એવું ન માની લેવું કે અતિ હેલી વસ્તુ છે એ આપણને આવડી ગઈ. તમારે લખીને પરીક્ષા દેવાની છે છોકરાઓ, મોઢે પરીક્ષા દેવાની થતી નથી, એટલા માટે તમારે એમાં ડીપલી મહેનત કરવી જ પડે. તેઓ પાણીની સપાટી નજીક વધુ સારા પ્રકાશિત વિસ્તારમાં, પાણીની સપાટીની નજીક વધુ સારા પ્રકાશિત વિસ્તારમાં અને પાણીની સપાટીની નજીક વધુ પ્રકાશિત વિસ્તારમાં અને મહાસાગરોમાં વધુ ઊંડાઈએ કે જ્યાં, અને મહાસાગરોમાં વધુ ઊંડાઈએ, મહાસાગરમાં વધુ ઊંડાઈએ કે જ્યાં સાપેક્ષ રીતે ખૂબ જ ઓછા પ્રકાશ, કે જ્યાં સાપેક્ષ રીતે ખૂબ ઓછો પ્રકાશ પ્રવેશે તેવા વિસ્તારોમાં એ વધુ થાય છે. એને સૂર્યપ્રકાશ ઓછો મળે ને એવા વિસ્તારમાં એ વધુ થાય. પાણીની સપાટીની નજીક વધુ પ્રકાશિત વિસ્તારમાં ન જોવા મળે, વધુ સારા પ્રકાશિત વિસ્તારમાં અને મહાસાગરમાં વધુ ઊંડાઈએ કે જ્યાં સાપેક્ષ રીતે ખૂબ જ ઓછો પ્રકાશ પ્રવેશે તેવા વિસ્તારોમાં એ થાય. મોટા ભાગે રાતી લીલનું સુકાય બહુકોષીય છે, મોટા ભાગે રાતી લીલ નું સુકાય બહુકોષીય છે. સુકાય એટલે, સુકાય એટલે કોને કહેવાય સુકાય? તો કે જેમાં મૂળ પ્રકારને પર્ણ જેવી રચના ન હોય, માત્ર તાતણા જેવી જ રચના હોય,
ને લીલ તમારે જોવી હોય ને છોકરાઓ સારામાં સારી રીતે એના સુકાઈને, તો સેવાળ વાડીએ કુંડીમાં સેવાળ હોય એ સેવાળને ચાની ડીશમાં લેવાનું, રકાબીમાં, સફેદ રકાબી, અંદર કોઈ પણ પ્રકારની ડિઝાઇન ન હોવી જોઈએ, એટલે જેથી આપણને સરળતાથી દેખાય. એમાં પાણી ભરી દેવાનું. હવે ડીશમાં પાણી ભરી એમાં તમે લીલ નાખો, ગુચ્છો સાવેણાની સળીથી તમારે એમાં હલાવવાનું પાણી, ગુચ્છામાં એમ હળી રાખીને હલાવવાનું, એટલે એના બધા તાતણા છે ને એ જુદા પડી જાય. બીજી એક તાતણો છે ને એને આપણી બાયોલોજીની ભાષામાં શું કહેવાય, સુકાઈ કહેવાય. બેઠું મગજમાં, આ નામ સુકાઈ. સુકાઈ એટલે બીજું કઈ નથી. મોટા ભાગે રાતી લીલનું સુકાઈ બહુકોષીય હોય, તેમાંની કેટલીક જટિલ દૈહિક આયોજન રચના ધરાવે છે. તેમાંની કેટલીક જટિલ દૈહિક આયોજન રચના ધરાવે છે. દૈહિક આયોજન એટલે એની અમુકની રચના જટિલ છે, દૈહિક એટલે કે એના સુકાઈની રચના જટિલ છે. બીજી લીલની સરખામણીમાં, બીજી વનસ્પતિની સરખામણીમાં નહીં, તેમાં ખોરાકનો સંગ્રહ ક્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે થાય, ફ્લોરિડિયન, તેમાં ખોરાકનો સંગ્રહ ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે થાય છે. ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે એની અંદર ખોરાકનો સંગ્રહ થાય, કે જે બંધારણમાં એમાઇલોપેક્ટિન, જે બંધારણમાં એમાઇલો પેક્ટિન અને ગ્લાયકોજનને ઘણું મળતું આવે છે, અને ગ્લાયકોજનને ઘણું મળતું આવે છે. એટલે એનું બંધારણ એમાઇલોપેક્ટિન અને ગ્લાયકોજનને મળતું આવતું હોય, ખોરાકનો સંગ્રહ તૈલી બિંદુ સ્વરૂપે નહીં પણ ફ્લોરિડિન સ્ટાર્ચ સ્વરૂપે કરે. આ ફ્લોરિડિન સ્ટાર્ચનું બંધારણ છે એ એમાઇલોપેક્ટિન અને ગ્લાયકોજનને મળતું આવે. આની પહેલા આપણે વાત થઈ હતી, એમાં વાત કરી હતી કે ભાઈ ખોરાકનો સંગ્રહ તૈલી બિંદુ સ્વરૂપે કરે. રાતિલીલ સામાન્યતા અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન કરે. રાતિલીલમાં અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે. હવે અવખંડન કોને કહેવું એ મારે તમને ચોખવટ કરવાની જરૂર નથી, કારણ કે ઘણી વાર આપણે આના વિશે વાત થઈ ગઈ કે અવખંડન, અવખંડન એટલે લીલના સુકાઈ પર બાહ્ય બળ આવે અને તેના સુકાઈના કટકા થઈ જાય. દરેક કટકો પોતાની રીતે વિકાસ ને વૃદ્ધિ પામે. તેઓ અચલિત બીજાણુઓ દ્વારા અલિંગી રીતે પ્રજનન કરે. અચલિત બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન થાય, અને ચલિત બીજાણુઓ દ્વારા લિંગી રીતે પ્રજનન કરે.
चलित बीजाणुओं द्वारा लिंगी प्रजनन करे छे। એટલે પ્રજનન ના મુદ્દા છે ને છોકરાઓ, એ તો લગભગ ત્રણેય માં હરખા જ છે, જોજો એક વાર તમે ટેલી કરી લેજો એટલે તમને વધુ આઈડિયો આવશે કે ભાઈ વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા, અચલિત બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન અને ચલિત બીજાણુઓ દ્વારા લિંગી પ્રજનન થાય। પ્રજનન ની બાબતમાં લગભગ એમાં સમાનતા આપણને જોવા મળે। હવે આગળ લિંગી પ્રજનન એ અંડજન્યુ પ્રકારે થાય છે। લિંગી પ્રજનન અંડજન્યુ પ્રકારે થાય એટલે કે એમાં અંડજન્યુ નરજન્યુ અને માદાજન્યુ નું નિર્માણ થાય અને એના દ્વારા છે લિંગી પ્રજનન કરે। તેની સાથે સાથે જટિલ પાર્શ્વીય ફલન વિકાસ પામે જેથી જટિલ પાર્શ્વીય ફલન વિકાસ પામે। પાર્શ્વીય ફલન ની ક્રિયા થાય। હવે આના ઉદાહરણમાં પોલીસાઇફોનિયા, પોરફાયરા, પોલીસાઇફોનિયા, પોરફાયરા ગેસિલારિયા ઝેલિડિયમ નો સમાવેશ રોડોફાયસી માં થાય। આનો સમાવેશ આમાં થાય, આ સિવાય બીજી હોય એવું નથી કે ચાર જ હોય, લીલ તો પુષ્કળ પ્રકારની, પણ આપણી ટેક્સ ની મર્યાદા ને ધ્યાનમાં રાખી આટલા જ તમને ઉદાહરણ દીધા હોય, વધુ કઈ ઉદાહરણ દેવાની જરૂર નથી। જાજા બધા ઉદાહરણ નો શું મતલબ છે તો કેટલી હોય, વિશ્વમાં કેટલી બધી લીલ છે અને રોડોફાયસી માં મૂકી હોય, બધાના નામ લખવા બેસે અહીંયા તો પાંચ છ પેજ તો ખાલી શું થઈ જાય, ઉદાહરણ ના થઈ જાય, ટૂંકમાં નામ ના લીલ ના, એટલી બધી જરૂર નથી। જો રોડોફાયસી ના સભ્યોને સામાન્ય રીતે લાલ કે રાતી લીલ તરીકે ઓળખાય, એ લાલ ને રાતી છે એની પાછળનું કારણ શું છે તો કહે ભાઈ એમાં લાલ રંજક દ્રવ્ય આવેલું હોય, લાલ કલર નું રંજક દ્રવ્ય આવેલું છે એટલા માટે રાતી કે લાલ કલર ની દેખાય છે। રંજક દ્રવ્ય તરીકે કોણ હોય, લાલ રંજક દ્રવ્ય તરીકે આર રેડ ફાઇકોઇરિથિન, આ ફાઇકોઇરિથિન ને કારણે એનો કલર લાલ દેખાય। મોટા ભાગે રાતીલીલ દરિયાઈ છે, સમુદ્રવાસી છે, તે ખારા પાણીની લીલ છે, સમુદ્રનું પાણી તો ખારું જ હોય, હુફાળા ખારા પાણીમાં જોવા મળે, હુફાળા, આ હું શબ્દ નીચે લીધી એટલા માટે કરું કે ખાલી જો તમે શબ્દ યાદ રાખો ને તો વાક્ય રચના પછી તમને આવડે, પાણીની સપાટીની નજીક થાય, વધુ પ્રકાશિત વિસ્તારમાં થાય, મહાસાગરમાં વધુ ઊંડાઈએ પણ થાય કે જ્યાં સાપેક્ષ રીતે ખૂબ ઓછો પ્રકાશ આવતો હોય, જેમ ઊંડાઈએ જાય એમ સૂર્યપ્રકાશની માત્રા શું થતી હોય, ઘટતી હોય ને, એવા સ્થાનોએ વધુ જોવા મળતી હોય। મોટાભાગે રાતીલીલનું સુકાય
બહુકોષીય હોય એટલે એનો દેહ બહુકોષીય, તેમાંની કેટલીક જટિલ દૈહિક આયોજન રચના ધરાવે. દૈહિક આયોજન એનું કેવું હોય? જટિલ. તેમાં ખોરાકનો સંગ્રહ ફ્લોરિડિન સ્ટાર્ચ સ્વરૂપે થાય, એમાઇલો પેક્ટિન સ્વરૂપે થાય, એટલે સોરી ફ્લોરિડિન સ્વરૂપે થાય. ફ્લોરિડિન નું બંધારણ એમાઇલો પેક્ટિન અને ગ્લાયકોજન ને ઘણું મળતું આવતું હોય. રાતેલીલ ની અંદર અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય, અચલ બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન થાય અને ચલ બીજાણુઓ દ્વારા લિંગી પ્રજનન થાય. લિંગી પ્રજનન અંડજન્યુ પ્રકારનું હોય જેથી જટિલ પાર્શ્વીય ફલન વિકાસ પામે. ઉદાહરણમાં પોલીસાઇફોનિયા, પોરફાયરા, ગ્રેસિલારિયા, ઝેલિડિયમ, આ બધા એના શું છે? ઉદાહરણ થયા. હવે અહીંયા છોકરા આપણા લીલના ત્રણે ત્રણ પેટા વિભાગ પૂરા થઈ ગયા. હવે આપણને ટેક્સ્ટ ની અંદર લીલના વિભાગો અને તેમની મુખ્ય લાક્ષણિકતાઓનો એક આખો ટેબલ આપ્યો જેથી કરીને આપણને ત્રણેયની સરખામણી કરવામાં શું પડે? સહેલું પડે. એ પહેલા એકવાર તમે આ પોઝ લઈ લ્યો. હવે આપણે કાઢી નાખી. હવે આપણે આખો એનો ટેબલ લઈ લઈએ કે લીલ ના વિવિધ વિભાગો અને તેમની મુખ્ય લાક્ષણિકતાઓ. તો આને એ લોકો આ રીતના ભાગ પાડ્યા હે. પેલા વર્ગ, પછી સામાન્ય નામ, મુખ્ય રંજક દ્રવ્યો, પછી ખોરાક સંગ્રહ, એની કોષ દિવાલ, કસાની સંખ્યા અને પ્રવેશની સ્થિતિ,
કસાની સંખ્યા ને ખોરાક અથવા તો એમ લખી નાખી પ્રવેશની સ્થિતિ, એ તો વધુ તમારે પછી એના વિશે જોવું હોય તો ટેક્સ તો તમારી સામે છે જ, અને નિવાસ સ્થાન. આ રીતના આખું ટેબલ થાય. હવે જોતા જાય તો પેલો વર્ગ છે ક્લોરોફાયસી. એનું સામાન્ય નામ લીલી લીલ. એમાં મુખ્ય રંજક દ્રવ્ય તરીકે કોણ હોય? ક્લોરોફિલ બી હોય, એ ને બી. એટલે આપણે આખું ક્લોરોફિલ નું લખી, ક્લોરોફિલ પેલા લખી નાખી, એ અને બી આવેલું હોય. એના પછી ખોરાકનો સંગ્રહ, તો કે ક્લોરોફાયસીમાં સ્ટાર્ચ સ્વરૂપે થાય. ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે કરે. એની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય. જ્યાં તમે જોતા જાઓ ને એટલે તમને હવે હાવ હેલું થઈ જાય. એમ મેઇન મેઇન ગુણધર્મો બધા આવી ગયા, પછી તમારે ખાલી પ્રજ્ઞાની પદ્ધતિ અને એનું નિવાસ સ્થાન અને એના ઉદાહરણ આટલું જ યાદ રાખવાનું. બીજા યાદ રાખવું હાવ હલ્લું પડી જાય. એમાં કસાની સંખ્યા 2 થી 8, સખત એટલે સમાન અને અગ્રસ્ત હોય. કસાની સંખ્યા કેટલી? 2 થી 8. સમાન કસા હોય બધી હરખી અને અગ્રસ્ત ભાગે હોય, એટલે સોરી પ્રવેશની સ્થિતિ અગ્રસ્ત. હવે વાત આવી નિવાસ સ્થાન, તો કે ખારા અને મીઠા પાણીમાં નિવાસ સ્થાન કરે. ખારા અને મીઠા પાણીમાં. આ ઉપરાંત ક્ષારયુક્ત પાણીમાં વસવાટ કરે. તો ક્લોરોફાયસી ની વાત આવે તો તમે કહી શકો કે જેને સામાન્ય રીતે લીલા લીલી લીલ તરીકે ઓળખાય, જેની અંદર મુખ્ય રંજક દ્રવ્ય કણ તરીકે ક્લોરોફિલ એ ને બી હોય, ખોરાકનો સંગ્રહ તે સ્ટાર્ચ સ્વરૂપે કરે, તેની કોષ દિવાલ છે એ સેલ્યુલોઝની બનેલી હોય, જેની અંદર કસાની સંખ્યા 2 થી 8 હોય જે સમાન હોય, અને તેની અંદર પ્રવેશની સ્થિતિ છે એ અગ્રસ્ત સ્થાને હોય. નિવાસ સ્થાન, તો કે ખારા અને મીઠા પાણીમાં નિવાસ સ્થાન કરે, સારયુક્ત પાણીમાં નિવાસ સ્થાન કરે. હવે તમારે ખાલી છોકરા યાદ રાખવાનું શું રહ્યું? તો કે એની અંદર પ્રજનનની પદ્ધતિના જે પ્રકાર છે ને એટલું જ રાખવાનું રહે, બાકી બધું અહીંયા આવી ગયું. બીજો પ્રકાર ફિયોફાયસી વર્ગ. ફિયોફાયસી આપણે અલગ પેન રાખીએ એટલે શું છે, ભેગું ન થાય. બદામી લીલ તરીકે ઓળખાય. એની અંદર મુખ્ય રંજક દ્રવ્ય કણ તરીકે ક્લોરોફિલ એ અને સી. આ ઉપરાંત ફ્યુકોઝેન્થિન.
खोराक नो संग्रह मेनी टॉल मेनी रोल सॉरी रोल अने लेमिनारिन स्वरूपे आ बे स्वरूपे हूं करे खोराक नो संग्रह करे एनी कोष दीवाल सेल्युलोज नी अने आल्जिन नी बनेली आनी बनेली हूं होय कोष दीवाल होय बे असमान कसा आवेली होय અને પ્રવેશની સ્થિતિ પાર્શ્વીય થઈ જાય ને હેલું આ રીતે મીઠા પાણીમાં અને સારયુક્ત પાણીમાં વસવાટ કરે તો ફિયોફાયસી નું આખું વર્ણન એની ઉપરથી તમે કરી શકો મેં તમને કીધું એ રીતે તમારે માત્ર પ્રજનનની પદ્ધતિને અને એના ઉદાહરણને ધ્યાનમાં રાખવા ના રહીએ બાકી બધી વાત છે એ તમારી અહીંયા આવી જતી હોય ફિયોફાયસી સામાન્ય રીતે બદામી લીલ તરીકે ઓળખાય છે એની અંદર મુખ્ય રંજક દ્રવ્ય કોણ તરીકે ક્લોરોફિલ એ અને સી હોય છે અને ફ્યુકોઝેન્થિન પણ આવેલું હોય છે એટલે જ બદામી કલરની દેખાય છે ખોરાકનો સંગ્રહ મિનેરોલ મિનેરોલ્સ અને લેમિનારિયા સ્વરૂપે કરે છે એની કોષ દિવાલ છે એ સેલ્યુલોઝની અને એની કોષ દિવાલ છે એ શેની બનેલી છે સેલ્યુલોઝની અને આલ્ઝિનની બનેલી છે એની અંદર કસાની સંખ્યા બે છે આ બે કસા અસમાન છે સમાન છે નહીં અને પાર્શ્વીય પ્રવેશ ધરાવે છે એનું નિવાસસ્થાન મીઠા પાણીમાં અને સારયુક્ત પાણીમાં એ નિવાસસ્થાન કરે છે હમણાં આપણે છેલ્લો પ્રકાર લીધો રોડોફાયસી એનું સામાન્ય નામ રાતિલીલ એનું મુખ્ય રંજક દ્રવ્ય ક્લોરોફિલ એ અને ડી આ ઉપરાંત ફાઇકો ઇરિથિન એમાં ખોરાકનો સંગ્રહ ફ્લોરિડિન અને સ્ટાર્ચ સ્વરૂપે હવેની કોષ દિવાલ તો કે સેલ્યુલોસ પેક્ટિન આ ઉપરાંત પોલી વધારાની પોલીસલ્ફેટ એસ્ટર કસા ગેરહાજર અને નિવાસસ્થાન મીઠા પાણીમાં થોડુંક ખારું પાણી હોય એમાં અને સાર યુક્ત પાણીમાં
આ રીતે તમે જોવો તો આને વર્ગીકરણ કર્યું કહેવાય, એના બધા ગુણધર્મોને આપણે અહીંયા લગભગ ધ્યાનમાં લઈ લીધા હોય. આ રીતના ત્રણને ત્રણે ત્રણ વર્ગ યાદ રાખવા હેલા પડે, સાથે સાથે તફાવતની દ્રષ્ટિએ તમને હેલું પડે, એમસીક્યુ ની દ્રષ્ટિએ તમને હેલું પડે. દાખલા તરીકે નીટમાં કે ગુજકેટમાં કે બોર્ડ વાળા તમને પૂછી નાખે કે લીલમાં, લીલ સમુદાયમાં આવેલા સભ્યોમાં નીચેના પૈકી કયા પ્રકારના રંજક દ્રવ્યો કોણ આવેલા હોય છે, તો આ બધા આવી જાય ને, ક્લોરોફિલ એ બી સી, તો જો એ બી ને સી એ તો આમાંય છે, અને ડી, સમજાય એટલે રંજક દ્રવ્ય કોણ, એટલે આમ તુલના કરો ને એટલે યાદ રહી જાય કે એ બી સી ને ડી ચાર હોય. એ ઉપરાંત ફ્યુકોઝેન્થિન અને ફાઇકોઇરિથિન, બસ આટલું જ યાદ રાખવાનું, એ બી સી ડી એટલે ક્લોરોફિલ આવી ગયા. ફ્યુકોઝેન્થિન ને ફાઇકોઇરિથિન લીલ, લીલી બદામી ને રાતી. ખોરાકનો સંગ્રહ સામાન્ય રીતે કયા કયા સ્વરૂપે થાય, તો કે સ્ટાર્ચ, મેની રોલ, લેમિનારિયા, ફ્લોરિડિન ને સ્ટાર્ચ, તો એ તો બે માં આવ્યું. એટલે તફાવત સ્વરૂપે તમને પૂછાઈ શકે એમ કે ભાઈ ક્લોરોફાઇસી અને રોડોફાઇસી નો તફાવત આપો, તો ક્લોરોફાઇસીન રોડોફાઇસી નો તફાવત, તો કે એનું સામાન્ય નામ લીલ, લીલી આ રાતે, આમાં ક્લોરોફિલ એ બી હોય, આમાં ક્લોરોફિલ એ ને ડી હોય, અને ફાઇકોઇરિથિન હોય. પછી ક્લોરોફાઇસી છે એ ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે કરે, રોડોફાઇસી છે એ ખોરાકનો સંગ્રહ મેનિરોલ, લેમિનારિયા એટલે સોરી ફ્લોરિડિન અને સ્ટાર્ચ સ્વરૂપે કરે. ક્લોરોફાઇસીની કોષદીવાલ સેલ્યુલોઝની બનેલી હોય, રોડોફાઇસીની કોષદીવાલ સેલ્યુલોઝ, પેક્ટિન, પોલિસલ્ફેટ અને એસ્ટરની હોય. ક્લોરોફાઇસીમાં 2-8 અસમાન કસા આવેલી હોય, રોડોફાઇસીમાં કસાની ગેરહાજરી હોય. તો આ રીતના તમને ટોટલ તફાવત બને ક્લોરોફિલ ક્લોરોફાઇસી અને ફિયોફાઇસીનો, ફિયોફાઇસી રોડોફાઇસીનો, રોડોફાઇસી ક્લોરોફાઇસીનો. એટલે આ એક ટેબલ છોકરો તમે યાદ રાખી લ્યો તો તમને ઘણા બધા ફાયદા થાય. એક તો ત્રણે ત્રણ લીલ તમને યાદ રહી જાય પ્રકાર, એમસીક્યુ સ્વરૂપે આવે તો પણ આવડી જાય, તફાવત સ્વરૂપે આવે તો પણ તમને આવડી જાય, એટલે બધી રીતે તમને ઉપયોગી થાય. બરાબર, આ રીતે થાય. હવે અહીંયા લીલની આખી વાત પૂરી થઈ ગઈ, એક આખો વિભાગ પૂરો થઈ ગયો. હવે આપણે જવાનું થાય આગળ દ્વિઅંગીઓમાં. એ ટોપિક એ બહુ મોટો છે, એ તો બુકમાં જોવો તમે, પેજ ફેરવો એટલે તમને તરત દેખાશે, લાંબો ટોપિક છે એટલે એ લેક્ચર આપણો લાંબો થાય. હવે અત્યારે આપણે નવો મુદ્દો ચાલુ કરતા નથી, અને આ રીતે તમે લખી નાખજો આખું ટેબલ અને પાકું કરી લેજો, જેથી કરીને આ પ્રકાર તમારે યાદ રાખવા અત્યંત શું થઈ જાય, સહેલા થઈ જશે. ટેબલ આખે આખું લઈ ગયો. અહીંયા આપણે અટકીએ, આવતા લેક્ચરમાં આપણે આગળ જઈશું.